નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ ગુજરાતી વિષયની અંદર પ્રશ્નપત્ર બેથી લઈ ત્રણ ચાર પાંચ અને છ સુધીના સંપૂર્ણ વિભાગશીના વ્યાકરણના સોલ્યુશન કરવાનું છે એટલે આ વિડિયો તમારા માટે ખૂબ અગત્યનો છે જો ગાલા સેમેટના પ્રશ્નપત્રો તૈયાર કરવા માટે અને તમે જ્યારે રિવિઝન કરવા માંગતા હો ત્યારે પણ આ વીડિયો ખૂબ અગત્યનો છે સાથે સાથે આપણે વ્યાકરણની તમને સમજૂતી પણ આપીશું એટલે વિડીયો ધ્યાનથી જોવાનો છે અને પંદર દિવસે એકાદ વખત આ વીડિયો પૂરેપૂરો જોઈ નાખવાનો એટલે વ્યાકરણના ટોપિક તમારા ક્લિયર થઈ જશે સાથે આની પીડીએફ ફાઇલ જ્યારે તૈયાર થઈ જશે ત્યારે આપણે નીચે હું તમને લિંક આપી દઈશ એના ઉપર જઈ અને તમે પીડીએફ ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો તો એ પહેલાં ચેનલ ઉપર નવા હોવ કારણ કે ઓલરેડી આપણે ગાલા એસેમેન્ટના સોશિયલ સાયન્સ હોય વિજ્ઞાન હોય પછી ગુજરાતીના વિભાગ એના પણ વિડીયો મૂકેલા છે અને બાકીના સબ્જેક્ટના ટૂંક સમયની અંદર વિડિયો અવેલેબલ કરવામાં આવશે એટલે કે સંપૂર્ણ આપણે ગાલા એસેમેન્ટનું સોલ્યુશન પણ કરીશું અને સાથે સાથે તમને પીડીએફ ફાઇલ આપવાનો પણ પ્રયત્ન કરીશું તો ચાલો પ્રશ્નપત્ર બેથી શરૂઆત કરીએ એની અંદર સંપૂર્ણ છ છ પ્રશ્નપત્રોના વ્યાકરણ વિભાગ જે તમારે વિભાગ સી અંદર પૂછાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે એની અંદર નવમા નંબરનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો અહીંયા તમને હરીફાઈ શબ્દ આપેલો છે તો હરીફાઈની સાચી જોડણી કઈ થાય છે તો હરીફાઈની સાચી જોડણી આ થાય છે એટલે કે હરીફાઈ રીને તમારે કયો ઈ કરવાનો છે તો કે દીર્ઘ ઈ કરવાનો છે દીર્ધ રી કરવાનો છે બરાબર ને એના પછી જે પ્રતિબિંબ તો પ્રતિબિંબની સાચી જોડણી કઈ થાય છે તો આ વચ્ચે રહેલી છે પ્રતિબિંબ એ એની સાચી જોડણી થાય છે એટલે કે તીને દીર્ધ તી રિસ થાય છે એના પછી છે દસમા નંબરનો વિષાદ શબ્દની સાચી જોડણી જોડો તો વિષાદ શબ્દની સાચી જોડણી આવી રીતે થાય છે વિ સત્કુણનો સ થાય છે અને વિષાદ થાય છે બરાબર ને એના પછી જે સમાસ ઓળખવાનો ઘરડા શબ્દનો સમાસ ઓળખાવો તો ઘરડાઘર શબ્દનો સમાસ થાય છે મધ્યપદ લોપી હવે આને તમે સમાસને છૂટું પાડો કે ઘરડાઓને રાખવા માટેનું ઘર એને કહેવાય ઘરડાઘર તો કયા પદનું એટલે કે મધ્યપદનો લોપ થયેલો છે તો આની અંદર કયો સમાસ આવે મધ્યમ પદ લોપી સમાસ આવે છે એના પછી જે કર્તરી અને કર્મણી વાક્ય જોડવાના છે તો અહીંયા કર્તરી રચના કઈ છે કે એવી છત્રી અમે નથી રાખતા અહીંયા જો કર્તરી વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય તો અહીંયા આપણ આગળ કર્તાની પ્રધાનતા છે કે એવી છત્રી અમે નથી રાખતા પછી કર્મણી વાક્ય રચના છે તો કે છત્રીના સ્ટોરમાં જઈ મારાથી છત્રી મગાઈ હવે કર્મણી એટલે કે કર્મ થયું છે કોનાથી થયું તો કે મારાથી થયું એટલે કે છત્રીના સ્ટોરમાં જઈ મારાથી છત્રી મગાઈ તો અહીંયા જો મારાથી આપેલું છે એટલે કે કર્મણી રચના બને છે એના પછી તેરમો છે ભૂંખથી ભીંડી ભીખ છે વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવવો છે તો કે ભૂંખથી ભીંડી ભૂંડી ભીખ છે આ કયા અલંકાર છે તો આની અંદર વ્યતિરેક થયું છે શું થયું છે વ્યતિરેક એટલે કે એક બાબતને બીજે બાબત કરતા ચડિયાતી બતાવવી છે એટલે કે વ્યતિરેક અલંકાર આવે કયો અલંકાર આવશે તો આની અંદર વ્યતિરેક અલંકાર આવે છે એના પછી ચૌદમાં નંબરનું છે ઘડીભર શબ્દમાં કયો પ્રત્યે લહેલો છે તો ઘડી ઘડી એટલે સમય છે ને એની પાછળ ભર એટલે કે પર પડતે કયો પ્રત્યે આવશે પર પરપ્રત્યય આવે છે પછી સમાનાર્થી શબ્દો છે તો કે રાહત તો રાહતનું શું થાય છે તો નિરાંત થાય છે અને લાલસા તો લાલસાનું થાય છે ઈચ્છા થાય છે વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરશો અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરો ધોરણ દસની અંદર ભણતા તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચવો જોઈએ એ જવાબદારી તમારી છે એના પછી સોળમાં નંબરનું છે સંત સજ્ઞા છે તો સંત સંજ્ઞાનો આપેલો કયો સાચો વિકલ્પ બને છે તો સંત છે એ કઈ સંજ્ઞા છે તો કે જાતિવાચક છે કારણ કે સંત એક એક સમૂહ છે એક જાતિ છે એનું સૂચન કરે છે એટલે કે સંત એ જાતિવાચક સંજ્ઞા આવે છે એના પછી માગ્યા મુજબ ઉત્તર આપો સત્તરમાં નંબરનો છે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે ગળે ઉતરવું તો એનો અર્થ થાય છે સરળતાથી સમજાઈ જવું ગળે ઉતરવું શું થાય છે સરળતાથી સમજાઈ જવું એના પછી અઢારમાં નંબરનો છે કહેવતનો અર્થ આપવાનો છે ઘરડો ગાડો વાળે એટલે કે અનુભવીઓની સલાહ ખરા ટાણે ખપ લાગે છે અનુભવી વ્યક્તિઓની સલાહ ખરે ટાણે ખપ લાગે છે એટલે કહેવત પડી કે ઘરડો ગાડો વાળે એના પછી ઓગણીસમા નંબરનો છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો કે ઉછળે નહીં સતો વેગવાળી એવી ઘોડીની જે ચાલ હોય એને આપણે રેવાળ કહેવાય શું કહેવાય રેવાળ ચાલ કહેવામાં આવે છે એના પછી વીસમાં નંબરનો છે વિરુદ્ધાર્થી શબ્દ આપો વફાદારી તો વફાદારીનો વિરુદ્ધાર્થી શું થાય છે બે વફાઈ થાય છે એના પછી એકવીસમું છે શબ્દના જોડણી ભેદથી અર્થભેદ જણાવવાનો છે તો નિશ્ચિત છે તો કે નક્કી કરેલું અને નિશ્ચિંત તો કે ચિંતા વગરનું નિશ્ચિંત એટલે ચિંતા વગરનું અને નિશ્ચિત એટલે કે નક્કી કરેલું એના પછી તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપવાનું છે નકર નકરનું શું થાય તો કે નહીતર બરાબર એના પછી તે વિસમું છે કે નીચેના વાક્યમાંથી વિશેષણ સુધીને તેનો પ્રકાર લખવાનો છે અહીંયા વાક્ય આપેલું છે આ સૌથી સુંદર મકાન મળ્યું તો સુંદરે શું છે વિશેષણ છે તો કયું વિશેષણ છે સુંદરે એની ગુણો છે તો કઈ ગુણવાચક વિશેષણ છે તો સુંદર એ ગુણવાચક વિશેષણ છે એના પછી છે નીચેનામાંથી ક્રિયા વિશેષણ સુધીને લખવાનું છે તો અજાણતો પગ મૂકાયો તો ગડડ ગપ થયા અહીંયા તમે જુઓ તો જે અજાણતો પગ મૂકાયો અને ગડડ ગપ થયા તો આનો ક્રિયા વિશેષણ કયું છે તો કે ક્રિયા વિશેષણ કયું આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અજાણતો પગ મૂકાયો તો પગ મુકાયો અને ગડડ ગપ થયા તો ગડડ ગપ થયા શું છે વિશેષણ છે બરાબર ને એના પછી પચીસમા નંબરનો છે દ્રશ્ય શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે તો દ દૃવત્તા સ વત્તા ય વત્તા અ એટલે કે દ્રશ્ય બરાબર ને આવી રીતે તમારે એનું ધ્વનિ ઘટક છૂટા પાડવાના છે એના પછી છવ્વીસમો છે નીચેના વાક્યની ભાવે વાક્ય રચના બનાવવાની છે તો કે કાળુને હસુ આવ્યું તો કે કાળુથી હસી જવાયું બરાબર ને કાળુને હસુ આવ્યું તો આનું ભાવે વાક્ય રચના કઈ રીતે બનશે તો કે કાળુથી હસી જવાયું એના પછી છે સંદ ઓળખાવાનો છે રે પંખીડા સુખથી ચણજો ગીતવા કંઈ ગાજો તો આની અંદર તમે જુઓ અક્ષરો કેટલા છે તો કે સત્તર અક્ષરો છે અને સત્તર અક્ષર આપેલા હોય અને આગળના શબ્દો તમે જુઓ આગળના શબ્દો બધા ગુરુ હોય તો શું થાય મંદા ક્રાંતા આવે છે કયો આવશે મભન તત્વ ગાગા મંદાક્રાંતા એના પછી જોઈએ શિખરણી સંધનું બંધારણ જણાવો તો કે યમન સભ લગા અને અક્ષર સત્તર તો આ સત્તર અક્ષર હોય યમન સભ લગા એનું બંધારણ બને છે નેક્સ્ટ આપણે પેપર નંબર ત્રણનું સોલ્યુશન કરીએ વ્યાકરણ વિભાગની અંદર વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો મજા આવી જશે વ્યાકરણના ટોપિક તમારા તૈયાર થઈ જશે અને વિડીયો લાઇક કરી નાખો અને શેર તો અવશ્ય કરો નંબર નંબરનો પ્રશ્ન પૂછાય છે તમારે સાચી જોડણી જોડવાની છે તો કે દીપ્તિવંત છે તો દીપ્તિવંતની સાચી જોડણી કઈ થાય આ થાય દીપ્તિવંત પછી પ્રશંસા તો પ્રશંસાની અંદર સાચી જોડણી કઈ થાય પ્રશંસા તો આની અંદર તમારે પ્રશંસા આ થાય છે પછી વત્તા ધા શબ્દની સાચી સંધિ જોડવાની શ્રદ્ધા શું થાય શ્રદ્ધા થાય છે પછી સમાસ ઓળખવાનો છે માનવ ભક્ષી માનવનું ભક્ષણ કરનાર જો જેની પાછળ નાર પ્રત્યે લાગે એ હંમેશા કયો સમાસ બનશે ઉપપદ સમાસ બનશે તો અહીંયા પણ નાર પ્રત્યે લાગ્યો છે માનવનો ભક્ષણ કરનાર માનવ ભક્ષી એટલે કે ઉપપદ સમાસ પછી અહીંયા આપણે જોડકા જોડવાના છે કર્તરી વાક્ય રચના કઈ છે તો આમાંથી તમે જુઓ કે શ્રીમદે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો તો આ વાક્ય રચના કઈ છે કર્તરી છે પછી કર્મણી વાક્ય રચના કઈ છે તો ગાંધીજીથી તેમના અનુરાગી થવાયું આ કર્મણી વાક્ય રચના છે પછી અહીંયા છે તેરમું આપણી બબલીની જ પગલી જાણે વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો તો આ ઉત્પ્રેક્ષા અલંકાર બને કેમ તો કે જે અલંકારની અંદર સરખામણી જાણે રખે સખેતી કરવામાં આવી હોય અહીંયા તમને જાણે મળી ગયું તો જાણે રખે શકે એવા શબ્દો અંદર આવ્યા હોય તો હંમેશા કયો અલંકાર બનશે ઉત્પેક્ષા અલંકાર બનશે એના પછી પંદરમાં નંબરનું છે નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ શોધીને લખો સંમતિ તો મંજૂરી થાય છે પછી છે સંદેવો તો સંદેવોનો થાય છે સંદેશો એના પછી છે ઉપદેશ એ કઈ સંજ્ઞા છે તો ઉપદેશ એ ભાવવાચક સંજ્ઞા છે કારણ કે ઉપદેશ એટલે કે એની અંદર ભાવ રહેલો છે તો માટે એ ભાવવાચક સંજ્ઞા બને છે એના પછી રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે ગજ ગજ સાતી ફૂલવી તો ખૂબ જ આનંદિત થવું એના પછી કહેવતનો અર્થ છે કે પાણી પહેલો પાળ બાંધવી તો કે અગમચેતી વાપરવી કોઈ પણ ઘટના ઘટવાની હોય એના પહેલાં જ સાવચેત થઈ જવું સાવધાન થઈ જવું એને કહેવાય પાણી પહેલો પાળ બાંધવી એના પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો કે ખેતરની ચોમેર ખેડ્યા વિનાની છોડાતી પટ્ટી કે જ્યાં આગળ ઘાસ ઊગી નીકળે તો એને આપણે શું કહીએ છીએ શેઢો કહીએ છીએ પછી વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે પ્રત્યક્ષ તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે પરોક્ષ એના પછી છે અર્થફેદ જોડણી ભેદથી થાય છે તો કે જન્મોત્રી તો કે જન્મપત્રિકા છે એને જન્મોત્રી કહેવાય અને જમનોત્રી એટલે કે જમના નદીનું જે મૂળ છે એને આપણે જમનોત્રી કહીએ છીએ એના પછી તળપદા શબ્દ છે મોરે મોરે એટલે કે પહેલો આપણે નથી કહેતા હું તો સૌથી મોરે મોરે પહોંચી ગયો એટલે કે મોરે એટલે કે પહેલો થાય છે એના પછી છે વિશેષણ શોધીને લખવાનો છે એનો પ્રકાર હું શોષણખોર છું તો શોષણખોર એ શું છે તો કે શોષણ કરવું એ ગુણ છે તો કે ગુણવાચક વિશેષણ બને છે એના પછી ક્રિયા વિશેષણ ઓળખવાનું છે કાળુની આંખમાંથી ડબ ડબ આંસુ સરી પડ્યા તો ડબ ડબ શું છે ક્રિયા વિશેષણ છે કયું છે સ્મૃતિ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે તો સ વત્તા મતા રૂ વત્તા તતા ઈ આ યાદ રાખજો સ્મૃતિ શબ્દના ધ્વનિ ઘટકો આવી રીતે છૂટા પડે છે પછી દીદી અહીં નહીં આવે તો આની ભાવ ભાવે વાક્ય રચના બનાવે છે તો કે દીદીથી અહીં નહીં આવે જો ભાવે વાક્ય બનાવું ને તો જે કરતા હોય ને એની પાછળ થી લગાડી દેવાનું શું લગાડી દેવાનું થી તો કે દીદીથી અહીં નહીં દીદીથી અહીં નહીં આવે એના પછી જે સંદ ઓળખાવાનો ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દશરથની તો આ સંદ કયું છે શિખરણી સંદ છે એના પછી હરિગીત સંદનું બંધારણ જણાવવાનું છે તો કે માત્રા કેટલી તો દરેક ચરણમાં ચૌદ હોય છે અને ચરણ કેટલા તો કે ચાર તાલ તો કે ચૌદમી અને છેલ્લી માત્રા એમાં તાલ આવે છે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો પેપર ચારનું સોલ્યુશન કરીએ વ્યાકરણના વિભાગ સીનું ગાલા સેમેન્ટ બે હજાર બાવીસ છે વિદ્યાર્થી મિત્રો એના પછી છે નમા નંબરનું સાચી જોડણી સમા ઓળખ લખવાની છે વૃત્તિ તો વૃત્તિની સાચી જોડણી કઈ રીતે થાય છે આવી રીતે થાય છે વે આવી રીતે વૃત્તિ કરવાનું બરાબર ને વૃત્તિ પછી છે બહુવરી તો બહુવરીની સાચી જોડણી આવી રીતે થાય છે એના પછી જે રવિવત્તા ઇન્દ્ર તો રવિવત્તા ઇન્દ્રમાં શું થાય છે રવિન્દ્ર થાય છે સાચી દ્રુની આવી રીતે થાય છે જોડવાની છે સંધિ પછી હલાવદાર શબ્દની અંદર સમાસ ઓળખાવો તો હવાલદાર એટલે શું તો કે જે હવાલો લેતા હોય હવાલો લેનાર જો આની અંદર પણ નાર પર લાગ્યો એટલે કયો કયો સમાસ બને છે ઉપજ સમાસ બને છે એના પછી યોગ્ય જોડકા જોડો કર્તરી રચના કઈ છે તો કે રવિશંકર મહારાજ પહેલો પકડાયા પછી કર્મણી રચના કઈ છે તો કે સરકાર તરફથી મહેસૂલ વધારો લાગુ પડાયો એના પછી તેરમા નંબરનું છે તો કે એની અંદર અલંકાર ઓળખવાનો છે થામાં માણકી તારા નંદ કુંવરને કોઈ ચોરી નથી ગયું લે આ તારો છોરો આ વાક્યમાં અલંકારનો પ્રકાર કયો છે આની અંદર શ્લેષ અલંકાર છે કયો આવશે શ્લેષ અલંકાર આવશે પછી વ્યવહાર શબ્દમાં કયો પ્રત્યે લાગ્યો છે તો વ્યવહાર એની અંદર પૂર્વ પ્રત્યે લાગેલો છે વિદ્યાર્થી મિત્રો પછી મયંક મયંક એટલે શું થાય છે તો કે ચંદ્ર થાય છે સમાનાર્થી શબ્દ વેઠ વેઠ એટલે શું થાય છે વેતરું થાય છે કૂંકનું વેતરું કરવું વેઠ કરવી બરાબર ને અનાજનું અનાજ સજ્ઞા શું થાય છે અનાજની તો કે દ્રવ્યવાચક થાય છે કોઈ પણ પદાર્થ હોય એ હંમેશા દ્રવ્યવાચક સજ્ઞામાં આવે અનાજ છે ચોખા છે ઘઉં છે દૂધ છે બરાબર ને એના પછી આપણે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે મો ઘી સાકર તો કે આભારની સુખદ લાગણી વ્યક્ત કરવી કોઈ આપણા માટે એવું બોલે કે ભાઈ તમને આ તમારું કામ સફળ થઈ જશે તો આપણે એને કહીએ તમારા મોમો ગી સાકર એટલે કે આપણે એમની આભારની સુખદ લાગણી વ્યક્ત કરવી એના પછી છે કહેવતનો અર્થ આપવાનો છે ઘેર ઘેર માટીના ચૂલા તો કોઈ કુટુંબ તકરાર વગરનું ન હોય શબ્દસમૂહ માટે એક શબ્દ છે ઢોરની નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા તો એને કહેવાય છે ગમણ કહેવામાં આવે છે પછી નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે આદ્ર તો આર્દ્ર એટલે શું થાય છે શુષ્ક થાય છે પછી જોડણી થાય છે તો પરિણામ તો કે ફળ અને પરિમાણ થાય છે પાપ એના પછી નીચેના તળપદા શબ્દો છે બારામો તો બારામો વિશેમાં તમે કયા બારામો વાત કરવા માંગો છો એટલે કે બારામો એટલે કે વિશેમાં થાય છે એના પછી જે વિશેષણ ઓળખવાનું છે ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું તો જો અહીંયા પાસેરે શું છે વિશેષણ છે તો કયું વિશેષણ છે સંખ્યાવાચક વિશેષણ છે એના પછી છે વિદ્યાર્થી મિત્રો બીજું વાક્ય કે આવા તાણમાં ઘોડી બાપડી તાકાતે કેટલી કરે તો કેટલી એ શું છે પ્રમાણવાચક વિશેષણ છે એના પછી બુદ્ધિના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે ઉ વત્તા દ વત્તા ધ વત્તા ઈ યાદ રાખજો બુદ્ધિ બ વત્તા વત્તા દ વત્તા ધ વત્તા ઈ પછી ભાવે વાક્ય રચના બનાવવાની છે એ મોડ બોલી શકી તો એનાથી મોડ બોલી લઘુ બાકીના બધા ગુરુ બને છે એના પછી સંદ છે તો કે બંધારણ શું બને છે દોરા સંધનું પહેલા અને ત્રીજા ચરણમાં તેર તેર માત્ર બીજા અને ચોથા ચરણમાં અગિયાર અગિયાર કુલ ચરણ કેટલા ચાર તાલ તો કે પહેલી અને પાંચમી એને નવમી માત્રાએ આવે છે છેલ્લા બે અક્ષરો લઘુ ગુરુ અને લઘુ હોય છે નેક્સ્ટ પેપર નંબર આપણે પાંચ ઉપર જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આટલા સુધી વિડીયો જોયો છે તો જરૂરથી અવશ્ય લાઇક કરજો અને બીજા દસ વિદ્યાર્થીઓને તમે શેર કરજો પ્રોમિસ આપો યસ કે નો લખો ચાલો કરશો શેર બીજા દસ વિદ્યાર્થીઓની તમારી શાળામાં તમારા ફ્રેન્ડ હોય દસમા ધોરણમાં અભ્યાસ કરતા હોય એમને આ વિડીયો પહોંચતો કરો અવશ્ય કરશો ને ઓકે ચાલો એના પછી નમમા નંબરનો છે પ્રશ્નપત્ર પાંચનું તો કે પરિસ્થિતિ તો પરિસ્થિતિની સાચી દોઢની આવી રીતે થાય છે બધે બધા રિસવી આવે બરાબર ને એના પછી આશિષ તો આશિષની અંદર આવી રીતે આવે છે પછી પ્રતિવત્તા એક તો એનો સંધિ થાય છે પ્રત્યેક પછી બાળકથા તો આનો સમાસ કયો થાય છે તો કે બાળકો માટે કરવામાં આવતી કથા એટલે કે મધ્યમ પદ લોપી એના પછી યોગ્ય જોડકા છે તો કે કરતરી રચના કઈ છે તો કે હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી પછી કર્મણી રચના કઈ બને છે એક જમાનામાં કોઈ માદું પડે તો ડાક્ટરને સજા કરવામાં આવતી એના પછી છે તેરમાનામનું બુભુક્ષુ માસીમારો જેમ ઝાળ નાખીને ઊભા છે તેમ હું એ ઊભો રહ્યો તો આની અંદર દ્રષ્ટાંત અલંકાર બને છે બરાબર ને પછી ઉન્નતિ શબ્દમાં કયો પ્રત્યે લગાયો છે તો પૂર્વ પ્રત્યે છે ઉન્નતિ બરાબર તેની અંદર પૂર્વ પ્રત્યે લાગેલું છે પછી ઈતર ઈતર એટલે શું થાય છે તો ઈતર એટલે બીજું થાય છે પછી ઘાટ ઘાટ એટલે કે ઓવારો થાય છે સમાનાર્થી શબ્દ પછી ધૂળ છે તો એ કઈ સંજ્ઞા છે ધૂળ દ્રવ્યવાચક છે એના પછી મન ભાંગી પડવું તો કે નિરાશ થવું મન ભાંગી પડવું એટલે નિરાશ થવું પછી કહેવતનો અર્થ છે સાઠી બુદ્ધિ નાઠી એટલે કે ઘરડો થાય તેમ મતી પણ જાય પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે અજમો કોપરું ખસખસ સવા અને સૂંઠના ભૂકામો ખંડ ભેળવીને કરેલું મિશ્રણ તો એને પંચાજીરી કહેવાય શું કહેવાય પંચાજીરી વિરુદ્ધાર્થી શબ્દ છે અસ્તાચળ તો ઉદાય ચળ આવે છે એના પછી છે સંચિત એટલે કે ભેગું કરેલું અને સંચિત તો ચિંતા વગરનું પછી જાયો જાયોનો તળપદા શબ્દનો શિષ્ટરૂપ થાય છે ભાઈ એના પછી છે વિશેષણ શોધીને લખવાનું છે કે પ્રત્યેક સફરે હું નવો બનતો જાઉં છું તો પ્રત્યેક એ શું છે માત્રા સૂચક વિશેષણ છે પછી આમાંથી ક્રિયા વિશેષણ સુધી લખવાનું છે તો કે ઉપર નીચે તો કે સ્થળવાચક વિશેષણ છે પછી દુર્લભ શબ્દનું ધ્વનિ ઘટકો છૂટા પાડવાનું છે દ વત્તા ઉત્તા ર વત્તા લ વત્તા વત્તા ભ એના પછી જે પ્રેરક વાક્ય રચના બનાવવાની છે ભાણેજ ઘોડી પરથી નીચે ઉતર્યો તો મામાએ ભાણેજને ઘોડી પરથી નીચે ઉતાર્યો ક્રિયા કરવા માટે કોણે પહેર્યા તો કે મામાએ પહેર્યા એટલે કે મામાએ ભાણેજને ઘોડી પરથી નીચે ઉતાર્યો એના પછી જે સંદ ઓળખાવાનો છે સુખમાં શકી સુખ સમયમાં શકી ન જવું દુઃખમાં હિંમત ન હારવી તો આ સંદ કયો છે હરિગીત છે એના પછી સવૈયા સંદનું બંધારણ જાણવાનું છે બંધારણ દરેક પંક્તિમાં એકત્રીસ કે બત્રીસ માત્ર હોય છે પછી ચાર ચારણો હોય છે પહેલી પછી ચાર માત્રાએ છેલ્લે અનુક્રમે ગુરુઓને લઘુ કે બંને ગુરુ હોય છે લાસ્ટ પ્રશ્નપત્ર છનું સોલ્યુશન કરીએ વિદ્યાર્થી મિત્રો એની અંદર નંબર નંબરનો છે કે સાચી જોડણી લખવાની છે જિંદગી તો જિંદગીની સાચી જોડણી આવી રીતે થાય છે પછી શારીરિક તો શારીરિકની સાચી જોડણી આવી રીતે થાય છે ધ્યાનથી જોઈ નખું ગઈ વત્તા તો ગાયક થાય છે શું થાય છે ગાયક થાય છે યુધિષ્ઠિર શબ્દનો સમાસ ઓળખાવાનો છે તો તત્પુરુષ સમાસ થાય છે કયો સમાસ થાય છે તત્પુરુષ સમાસ થાય છે યુદ્ધમાં જે સ્થિર છે તે યુધિષ્ઠિર બરાબર ને પછી કરતરી વાક્ય રચના કઈ છે તો મહારાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી પછી કર્મણી રચના કઈ છે કાળુથી ન બોલવાના સોગંદ ખવાયા હતા પછી તેરમો ભીની પલકમાં દીકરી અલંકાર ઓળખવાનો છે તો શ્લેષ અલંકાર બને છે એના પછી વિધવા શબ્દમાં કયો પ્રત્યે લાગેલો છે પૂર્વ પ્રત્યે લાગેલો છે બરાબર પછી આહલાદક તો કે હર્ષ થાય છે સમાનાર્થી શબ્દ સ્વસ્થ તો એનું થાય છે તંદુરસ્ત થાય છે માંદગી તો એ ભાવવાચક સજ્ઞા છે એના પછી રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે ખોબો કાણો હોવો તો કે ગરીબાઈ હોવી એના અર્થ એવા જેવો જ પ્રશ્ન એક છે કે કપાળ કાણું હોવું તો કે કમ ભાબી કમ ભાગી કે કમનસીબી હોવી પછી ગરજ સરે વૈદ વેરી તો કે સ્વાર્થ પૂરો થતો સંબંધ છૂટે છે પછી શબ્દ સમુ માટે એક શબ્દ છે માન ઉતરી જતો કે અપમાન થતો મોઢું ઉતરી ગયું હોય તેવું તો કે નિમાણું કહેવાય એને પછી સાંઈ સાંઈનો વિરુદ્ધાર્થી શબ્દ તડકી થાય છે એકવીસમા નંબરનો છે ઈનામ ઇનામ એટલે બક્ષિસ થાય અને આ ઈનામ એટલે પ્રામાણિકતા થાય છે બરાબર ને પછી તળપદા શબ્દ ખોળવું એટલે કે શોધવું થાય છે પછી વિશેષણ સુધીને લખવાનું છે બાપુ સાવુ સાહુકારીનો ધંધો કરતા સાહુકારીનો એટલે કે સંબંધવાચક વિશેષણ છે કયું વિશેષણ છે સંબંધવાચક વિશેષણ છે પછી જીવનની પળો બંધ વહી રહી બંધ એટલે કે રીતિ દર્શક વિશેષણ છે એના પછી બ્રહ્મ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો ભ વત્તા ર વત્તા વત્તા મ પછી પ્રેરક વાક્ય બનાવવાનું છે આપણે પ્રેમ શૌર્યનું ગીત કહીએ છીએ તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ છીએ પછી આની અંદરથી છંદ ઓળખાવાનો છે ઊંટ કહે આ સમામો વોંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પક્ષીઓને પશુઓ અપાર છે તો મનહર સંદ છે પછી અનુ અનુષુપ અનુ અનુષ્ટુપ છંદનું બંધારણ ઓળખાવાનું છે તો કે આઠ અક્ષરના ચાર ચરણો હોય છે આઠ આઠ અક્ષરના કેટલા ચાર ચરણો હોય છે પહેલું ત્રીજું ચરણ એ પાંચ છઠ્ઠો અને સાતમો એ યજ્ઞ હોય છે અને બીજા અને ચોથા ચરણમાં પાંચમો છઠ્ઠો અને સાતમો એ ગણ હોય છે તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે પીડીએફ ફાઇલ ટૂંક સમયની અંદર તમારા માટે અવેલેબલ કરવામાં આવશે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સને લિંક આપી દઈશું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખું બધા જ પેપર સોલ્યુશન અને આઈએમપી પ્રશ્નો તો તમને સો ટકા આપવાના જ છે જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત